સુરત સુરતમાં એકસો આઠની વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે એકસો આઠના કર્મચારી દ્વારા સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડના મહિલા શૌચાલયમાં મહિલાની ગિલિવરી કરી છે આઠ માસના ગર્ભવતી મહિલા ક્રિયા કરવા માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડના શૌચાલયમાં ગયા હતા જ્યાં પ્રસૂતિની પીડા ઉપડતા એકસો આઠને જાણ કરી હતી મહિલાની સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ હોવાથી અને બાળક બહાર આવી ગયું હોવાથી એકસો આઠની ટીમ દ્વારા પ્રેગ્નેન્સી કીટ થકી મહિલાની શૌચાલયમાં જ સફળ ડિલિવરી કરાવી હતી મહિલાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યા બાદ સારવાર માટે મા અને દીકરીને હોસ્પિટલમાં ખસેડાયા હતા સુરતના અમરોલી કોસાળ આવાસમાં રહેતા આશિષભાઈ ડામોરના પત્ની રશ્મિકાબેન ડામોર સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ નજીક ચાલી રહેલ બાંધકામની સાઇટ પર મજૂરી કામ કરી રહ્યા છે ત્યારે રશ્મિકાબેનને આઠ માસનો ગર્ભ હતો અને રશ્મિકાબેનને બપોરના સમયે શૌચક્રિયા કરવા માટે નજીકમાં રહેલ સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડના શૌચાલયમાં ગયા હતા જ્યાં શૌચાલયમાં રશ્મિકાબેનને અચાનક જ પ્રસ્તુતિની પીડા ઉપડી હતી જેને લઈ તેમના પતિ આશીષ દામોર દ્વારા પત્ની રશ્મિકાબેનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે તાત્કાલિક એકસો આઠને ફોન કરી બોલાવવામાં આવી હતી રશ્મિકાબેનના પતિ આશિષ દામોર દ્વારા એકસો આઠને ફોન કરતાં એકસો આઠની ટીમ ગણતરીના સમયમાં સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે આવી પહોંચી હતી જ્યાં એકસો આઠની કામગીરીને લઈ એકસો આઠના પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહીએ જણાવ્યું હતું કે એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ મહિલા શૌચાલયમાં પ્રસુતિ દુખાવાની પીડાઈ રહી હતી એકસો આઠના ઇએમટી કર્મચારી નીતિન ડાભી દ્વારા મહિલાની તપાસ કરતા તે હોસ્પિટલ સુધી પહોંચી શકે તેમ લાગતું ન હતું બાળકનું માથું પણ બહાર આવી ગયું હતું જેને લઈ મહિલાની સ્થળ પર જ ડિલીવરી કરવી પડે તેવી સ્થિતિ હતી ઇએમટી ડોક્ટર નીતિન ડાભી દ્વારા એમ્બ્યુલન્સમાંથી ડિલિવરી કીટ મેળવીને મહિલાની શૌચાલયમાં ડિલીવરી કરવાનું શરૂ કર્યું હતું મહિલાને શૌચાલયમાં કોડન કરી એકસો આઠની ટીમ દ્વારા પ્રસ્તુતા કરાવી હતી જ્યાં એકસો આઠની ટીમ દ્વારા મહિલાની સફળ ડિલિવરી કરવામાં સફળતા મળી હતી ડિલિવરી બાદ મહિલાની સ્થિતિ પણ સ્વસ્થ થતી હતી અને મહિલાને સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત